ભાજપ નેતા અને ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરનું વિવાદિત નિવેદન, કહ્યું કે 2022ની ચૂંટણીમાં આ બાપા વગર કંઈ થવાનું નથી। તેમજ બીજો એક વિડીયો કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનો વાયરલ થયો છે, જેમાં જગદીશ ઠાકોર કહે છે કે ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનાવો હોય તો 18 આલમ સામે ખોળા પાથરી મત એક બાજુ કરો। ઠાકોર સમાજના બંને નેતાઓ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવા માટે મેદાને ઉતર્યા છે। ભાજપ નેતા અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરને સમાજ પર વિશ્વાસ છે કે પછી અભિમાન? અને જે લોકો એવું કહે છે કે 2022 શું, એટલે આજની પદયાત્રા જોયા પછી ખબર નહીં પડતી કે આ બાપા વગર કઈ નહીં થવાનું। આગ અહીં દબાઈ રાખેલી છે, આગ દબાઈ રાખેલી છે, એને વેડપ્પા નથી માગતો। એ આગ જયારે નીકળશે ત્યારે કોઈ બાકી નહીં રહે, એટલું યાદ। તમારો ઠાકોર મુખ્યમંત્રી ગુજરાત નો નાથ બનાવવો હોય તો 18 આલમ ની જોડે ખોળા પાથરી અને મત એક બાજુ કરવા પડશે, અને મત એક બાજુ કરશો તો ગુજરાત ની ગાદી ના રખેવાળ આપણે બનીશું। વાહ ભાઈ વાહ, ઠાકોર ક્યા બાત હૈ, સાચું બોલજો। અને ગુજરાતના 3 માથા આવ્યા છે જગદીશ ઠાકોર એમના પગ નીચે, એમનું અનુમાન જો મુખી તો ગામમાં એક હોય। આપણે સમાજના 3 મોટી ખુરશીમાં સમાજના આગેવાનો બેહાર્યા છે। હવે તમને મારે પૂછવું છે કે આ 3ના હાથીના પગમાં બધું આવી ગયું એવું રાખવું છે કે હજુ જુદું રાખવું છે? પેલું રાખવું છે તો આ 3 કે એમ તમે કરજો। અને આ તમારા વતીથી કહું છું કે ગુજરાતની ગાદી મળે તો આ વસ્તી કે તમે કરજો। આટલી જ વાત પછી સત્તામાં શિસ્ત જોઈએ, સત્તામાં જે વ્યવસ્થા કરતો હોય એના સિવાય કોઈ આડી અવળી માથાકૂટ ના કરે તો સત્તા આવે। સત્તા લેવા માટે રણનીતિ નક્કી કરવી પડે, સત્તા લેવા માટે આયોજન કરવું પડે, અને સત્તા લેવા માટે રાત દિવસ મથમથ કરીએ તો સત્તાની નજીક જવાય। અને જયારે એકતા માટે નવગઢજી અને દાદુજીએ બધા મંડળોને બનાવ્યા બોલાવ્યા છે, આખા ઉત્તર ગુજરાતના લોકોને બોલાવ્યા છે, મધ્ય ગુજરાતથી આગેવાનો આવ્યા છે, સૌરાષ્ટ્રથી આગેવાનો આવ્યા છે, ત્યારે આગેવાનો મનન ચિંતન કરવા માટે આવ્યા છે। અહીંયા ભાષણો સાંભળીને બધા જુદા નથી પડવાના, એ આવતા પહેલા ચર્ચાઓ થઈ છે, આજે આવ્યા ત્યારે ચર્ચાઓ થશે, અને અહીંથી કાર્યક્રમ પૂરો થયા પછી પણ એક રણનીતિ કરી અને વાત આગળ લઈ જશે। બીજા બધાને સરકાર શું કરી શકે, પોતાની સરકાર હોય તો શું લાભ મળે, અને સરકાર બનાવવા વાળાને ખબર પડે છે કે પોતે સરકાર બનાવે તો એના સમાજનું શું થાય, એવા લોકો 25 વર્ષથી સરકાર બનાવે છે અને એના સમાજના સરસ મજાના કામ કરે છે। સૌથી વધારે જરૂર આ બેઠો એ સમાજ છે, કોઈ એકલા સમાજથી રાજનીતિ નહીં ચાલે, 18 આલમને તમારે સાથે લેવી પડશે। તમારો ઠાકોર મુખ્યમંત્રી ગુજરાતનો નાથ બનાવવો હોય તો 18 આલમની જોડે ખોળા પાથરી અને મત એક બાજુ કરવા પડશે, અને મત એક બાજુ કરશો તો ગુજરાતની ગાદીના રખેવાળ આપણે બનીશું। આપણે બન્યા પછી મારે 2-3 વાતો કરવી છે ભાઈ, 2-4 સાલો હોય તો અહીંયા મોકલાવજો। તમારામાંથી આ ઉભા છે એમાંથી કોઈ તલાટીની નોકરીમાં 2-5 વર્ષમાં પસંદ થયો હોય, કોઈ પોલીસમાં પસંદ થયો હોય, કોઈ ક્લાર્કમાં પસંદ થયો